સ્ટેન્ડર્ડ 12th સબ્જેક્ટ સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર 3 સેક્શન સી દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 ની આપણે રકમ જોઈએ. પ્રમાણિત પ્રામાણ્ય ચલની કિંમત 0 અને ઝેડ પ્રાપ્તાંક ઝેડ1 ની વચ્ચે હોવાની સંભાવના 0.4950. તો પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ1 વચ્ચેની સંભાવના 0.4950. ઝેડ પ્રાપ્તાંકની શક્ય કિંમતો તો ઝેડની શક્ય કિંમતો નીચે મુજબ છે. જો આ સંભાવના 0.4950 ને અનુરૂપ ઝેડની કિંમત પ્રમાણિત પ્રામાણ્ય ચલના કોષ્ટક પરથી મળતી નથી, તેથી આપણે તેની અંદાજી કિંમત શોધીશું. આ કેવી રીતે મળતી નથી તે જોવું પડે. 0.4950 તો તમારે આ કોષ્ટકમાં છે ને જોવું પડશે. તો 0.4950 તો જોવાનું 49.50 તો 49.34 36 49 43 45 46 48. જો 49 49 છે પણ 50 નથી, એટલે એક્ઝેક્ટ રકમ જ્યારે ના હોય ત્યારે આજુબાજુની ઉપરની અને નીચેની આફ્ટર ને બિફોર બંને રકમ લેવી પડે. તો 49 49 અને 49 51. તો આ એમાં છે તો કે આ 2.5માં છે અને 0.07 છે. 2.57 ને 2.58 તો 0.4950 અહીંયા લખવાનું 0.4949 એટલે શું? તો કે 49.50 ની પહેલાની રકમ આ છે અને પછીની રકમ 0.4951 છે. 50 એક્ઝેક્ટ નથી એટલે ઉપરની અને નીચેની રકમ લેવી પડે નજીકની. તો 49 49 સેમાં આવે છે તે અહીં આગળ જોવાનું કોષ્ટકમાં. તો 2.5 અને 0.07 એટલે 2.57 અને પેલું આવે છે 2.58 2.57 અને 2.58 2.58. આ બંનેનો સરવાળો કરવાનો. જો 0.49 49 વત્તા 0.49 51 તો 0.99 આવે છે અને ભાગ્યા 2 કરી દેવાનું. તો 0.495 ઝેડમાં આમાં બી 2.57 વત્તા 2.58 5.15 ભાગ્યા 2 તો 2.575. પણ કઈ સાઈડ હશે ખબર નથી એટલે પ્લસ માઇનસ એવું લખી દેવાનું. તો આપણે ક્વેશ્ચનમાં લખ્યું છે કે ઝેડ આ શક્ય કિંમતો શોધો. તો ઝેડની સરેરાશ કિંમત અંદર લખી છે ને શક્ય કિંમતો શોધો. ઝેડની શક્ય કિંમત પ્લસ માઇનસ 2.575 તો મળે. તો દાખલો આટલો જ હતો, દાખલામાં કઈ વિશેષ મુદ્દો હતો જ નહીં. તો દરેક વિદ્યાર્થીના સમ્સની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજીને દાખલો અહીંયા પૂરો કરું છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.